હારું વગાડશો, આમણા વગાડી ને તારું વ્યવહાર થઈ જાય. બોલ, મોટી દાણો કિંમતી છતાં પણ ખવાય બાજરો ને ઘઉં. જોકે હજી તને તરત વાત છે સંબંધ ને, તો હમણાં અમારે અરે વગાડ્યા કે બીજું હું આ સંબંધ ની એવી વાતો કરીએ ને, આમ લગ્ન ની એવી વાતો આવે ને તો અમુક ના મગજ જાય, કારણ કે લખણે 45 પગ્યા હોય ખરો ખરો. ભલે ભીડ્યા ભાઈ, હવે આમ ભીર્યું ભીર્યું લાગે રે હોય છે, વિડીયોમાં સારું લાગે. આવી કેસેટ ઘરના જોયો ને તો એને એમ જ થાય કે આ તો ઓહો આ રાખ નાખતા ક્યાંય છે એટલે અત્યારે. આ ઘણા 45 પગ્યું નથી નથી સંબંધ નથી આ, કારણ કે એમાં ઘટના શું ઘટે ખબર, ઘણા બસ સ્ટેન્ડ લક્ઝરી ની વાટે રે, પછી છેલ્લે સકળ આમ બેહીને જાય. આવું ઘણા થયું ઘણા ને, જો લગ્ન થી ભાઈ લગ્ન થી ઉજળો દિવસ એ કે હોય જ નહીં. લગ્ન નું ટાણું એટલે તો મહાન કહેવાય ને, ઢોલ વાગતો હોય એમાં આપણું રાષ્ટ્રીય વાદ્ય હોય તો ઢોલ છે, ઢોલ થી તો ઉજળું વાદ્ય કોઈ હોય નહીં, ઢોલ વાગતો હોય તો મજા આવે સાહેબ, ઢોલ ના પ્રકાર છે સાહેબ. ઢોલ કોને ન ગમે, ઓલાને ન ગમે લ્યો, ઢોલ વાગતો હોય ને તો ઓલો 45 પગ્યો હોય ને એને તો ઘણ ઘોડે માથામ લાગે, કોક ના ફૂલદડા નીકળે તો ન્યા પરોણો લઈ જાય, આઘા વગાડે હું ધબુક ધબુક સોય ક્યાં, હવે જો એક કે નીકળે તો એક બે ઓછા થઈ જાઓ લે, એટલે વાગે એના વાગવા દે ને તારા બાપ નું હું જાય એમ, રૂડો થી ડિસ્કો કર લે ને તારું માગું આવે તકલી. અરે ખરેખર ભાઈ આ તમને કહું, લગ્ન પછી જ માન વધે, આમાં જેટલા બેઠા એને પૂછજો, બાકી લગ્ન ન થયા ને વાંઠા હોય તો ત્યાં મહેમાન થઈને જાય કોઈ રાત ન રોકે, ગરધણે જ એમ કે અમે સાંજ ની 5 ની બસ માં અમે બધા જાય છે સોમનાથ, અને તમારે નીકળો તો નીકળો સોમનાથ ભેળા થાવ. એટલે આપણે બહુ જૂનો દોહો છે, સ્નેહ વગર નો સગો નકામો, સૂર્ય વગર નો દિવસ નકામો, ચંદ્ર વગર ની રાત નકામી, પૈસા વગર નું પાકીટ નકામું, અને ઈ વગર નું ઘર નકામું. ઘણા વાંધા આપણને કે આવ્યો અમારે ઘેર, તારી ઘેર હું ઠામડા ધોવાવું, અમારે તું સુલા માથે હાવણિયું મૂકીને બેઠો નરાતાર થઈને હાવ, કારણ કે લગ્ન પણ એક નવો જીવન છે સાહેબ, નવો જન્મ છે. અને ભગવાન કૃષ્ણના જીવનમાં રાધા ન આવ્યો તો કૃષ્ણ આધા હોત, છોડો ભગવાન શિવના ફોટા હમું જોજો, શક્તિ વગર નો ફોટો હારો નહીં લાગે, શિવ હોય ને શક્તિ જરૂરી છે, શિવનો તમે ફોટો જુઓ તો અડધામાં શિવ દેખાય અડધામાં શક્તિ દેખાય, એમ આપણા શરીરમાં પણ વાસ્તવિક રીતે એ કોઈ આશ્ચર્યની વાત નહીં, આ શરીર જે છે એમાં અર્ધ પુરુષ છે અર્ધ સ્ત્રી છે, પૂર્ણ પુરુષ કોઈ સહેજ નહીં આ દુનિયામાં, પછી કોઈમાં 2% સ્ત્રી ભાગ વધારે હોય એ અલગ વાત છે યાર, એ લટકો કરતો હોય અંતર ગઢાતી રે ઉતારી ગોહો વાલણી હોય શકે. અરે કોઈ બહેનોમાં પુરુષ ભાગ વધારે હોય 2-3% તો એ પણ કેવી આવશે પાછા સાફીવા, એ હોય શકે યાર, એ નરી વાસ્તવિકતા નથી, ઘણા ઋષુ સ્વભાવ આપણે ગમે યાર, ઘણા શું કરો છો ક્યારેક અમને પ્રોગ્રામમાં લઈ જતા હો તો, હા ભાઈ તો મને ન લઈ જવાય, બની શકે જોડ છે બધી જડ વસ્તુમાં જોડ છે તો આપણે જીવિત છીએ. સેશલ્સ હું ગયો ત્યાં નાળિયેર થાય નાળિયેર, એમાં મેલ ફિમેલ બે, અને બે બાજુ બાજુમાં છોડવા હોય તો જ ફળ લાગે છે, એ દેશની જ્ઞાની ખાસિયત છે, એક જ દેશમાં થાય. અને બધે આજે ને આંબો આંબલી, લીમડો લીમડી,
વડલો વડલી સમસો સમસી એ બહુ વધી ગયા. એને કોક જો ભંગારમાં આપી દે ને તો મોટો ટોપ કરું, મોટો ટોપ ભાઈ. અને પાછો સમસો હોય ને એ સાહેબ ડાયર માં આલે, ભાત માં આલે, શાક માં આલે, શેરા માં આલે. લે બધા હવા જ લે વધ્યા છે. પણ જોડ છે, મારો કહેવાનો અર્થ કે જીવનમાં એ જલિયાણ જોગીના જીવનમાં વીરબાઈ ન આવ્યા હોત તો કદાચ જલિયાણ જોગીને કોઈ ઓળખતું ન હોત. ભગવાન રામના જીવનમાં માં જાનકી ન આવ્યા હોત તો કદાચ રામને કોઈ ઓળખતું ન હોત. અને મહાભારત જેવા ગ્રંથમાં લઈ તમે દ્રૌપદીનું પાત્ર કાઢી નાખો તો એ પણ પુસ્તક મટીને પસ્તી થઈ જાય. એમ આપણા ઘરમાં એ ભગવતી બેઠી હોય એટલે હાથ મહેમાન લઈને જાય. મહેમાન આવ્યા છે, રોટલા કરી નાખજો. ઘણા ને ઘીરે જાય તો હું કે એ લોટ નથી જો રાહડા, બીજું હું ઘણા ને ઘીરે જાય ને અડધો કલાક થઈ જાય તો આપણે કે હવે નીકળ્યો ભાઈ, તો કે ચા કરે ચા ચા ચા. પાછા આપણે 10 મિનિટ બેસીએ પછી આપણે એમ થાય કે હજી ચા આવી નહીં. પાછા કે હવે નીકળી, એટલે હું ચા ની હું વાર છે તો રહણ માં લેવા જવે. એ દૂધ બગડી ગયું, જિંદગી દૂધ નહીં, ખોટ માં ગયો કોડા તું. હવે તો જોઈને હક પણ થાય ને બધા આપણને ગમ્યું. એક કહું તમને, કોઈ ટીકા ન કરતા સમજતા, એક સમય એવો હતો કે જોઈને હક પણ નહોતા થતા. વડીલો જે સંબંધ કરતા એ ફાઈનલ હતું. એની અંદર અત્યાર સુધીનો રેકોર્ડ છે કે એક પણ સૂટાશેડાનો કેસ નથી. આ જોઈને કરે એમાં ઘણા હલવાણા લ્યો, કારણ કે આ જોઈને સગ પણ કરવાનું શરૂ કર્યું તો બ્યુટી પાર્લર શરૂ થયા. તે જેથી જોવા જાય તેથી ઐશ્વર્યા રાય જેવા થઈને બેઠા હોય કપાળ હોજ વાળીને. ત્રણ દી પછી ગલે ટુકડે, ક્યારે ખબર પડે કે હિતળામાં આવ્યા બેહા ઘરમાં. કોકના બંગલા જોઈ જોઈને જે આકડિયા નાખ્યા હે. સારું છે કેવું પણ હમણાં જાય મારા. આઈબ્રો કરાવે ને તો આ ત્રણ દી તો હોજો રે. આપણે એમ થાય કે આ કોઈ ઢીકો માર્યો કા છે. આપણે હું કામ કોઈને કઈ કેવું જોઈએ કા વલન કરે આપણા બાપ નું જાય. પણ મારો કહેવાનો અર્થ કે એ વાત સત્ય છે. સ્ત્રી છે શક્તિ છે. જ્યાં સુધી ઘરમાં ન આવે અને એકલો પુરુષ હોય ત્યાં સુધી પ્રગતિ ન કરી શકે. ગુજરાત હલાવવાની વાત તો ન્યા ગઈ. શક્તિની જરૂર પડે શરીરને. તમે ઊંધું લેતા ને, હું જે કઉ છું બધું મારી રીતે કઉ છું. એટલે પુરુષ મોટો સેનાથી, જેનો રોટલો મોટો એ પુરુષ મોટો. રોટલો સેનાથી મોટો, હારા ઘરના હોય તો તો હાથ મહેમાન લઈને જવાય, નહીં તો મહેમાન ને ગરધણી બે ફળિયા બઠીના ન થઈ જાય. એમ જોડ છે બધે, ગોળો ગોળી કળશો ટબુડી. હા, જડ વસ્તુમાં જોડ છે, ન્યાય એકનું નથી. કોઈ હાણસો હાણસી હુયોન હો લે ઈ તો જોઈ કે ઓલું લોખંડ ભેગું છે ને, લોખંડ એટલે લોખંડે કીધું કે આમ જો એકના બે કરતા હોય ને એને બોલાવો,
શીણીને બોલાવી, તું એક ના બે કરીશ. બધાને બોલાવી, પછી કાતર ને કીધું તું એક ના બે કરીશ. હોને બોલાવી, હો કે રેવા ગયો, હું તો ભેગા કરું છું. ત્યારે ઘણ બોલ્યો, સાની મની રે ભેગા તરબાપ દોરા કરે, તું તો બાખા પાડે. ઘણા એવા હોય આપણે એમ થાય કે ભેગા કરે, ભેગા નહીં બાખા પાડતો હોય. મારા દીકરા એવા બાખા પાડતા, એ તો ભાગશાળી સમજો, દોરો એક બે ને આખી રાત ગોદડું હિયું, પણ હિવાણું જ નહીં, દોરા ને ગાંઠ મારતા જ ભૂલી ગયેલા, હો હરવા નીકળી ગયા. બહુ સરસ યાર. એટલે બધી જોડ છે.